બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે આવેલ વ્હાઇટ ક્રોસ બ્લડ બેંકમાં આજે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે ધાનેરામાં વિશેષ દિવસની સાથે જન્મદિવસ પર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવતું હતું, જેના કારણે વર્ષ દરમિયાન અનેક રક્તવીરો તૈયાર થઈ રહ્યા છે અને ધાનેરા તાલુકાના નાગરિકોને રક્ત માટે હવે અન્ય શહેર તરફ જવું પડતું નથી. જેમાં આજે ધાનેરા શહેરમાં આવેલ વ્હાઇટ ક્રોસ બ્લડ બેંકના 2 વર્ષ પૂરા થયા છે, જેને લઈ આજરોજ રક્તવીરોએ રક્તદાન કરી બ્લડ બેંકની શુભેચ્છાઓ પાઠવી હતી. ધાનેરા તાલુકામાં અવારનવાર યોજવામાં આવતી રક્તદાન શિબિરમાં વ્હાઇટ ક્રોસ બ્લડ બેંકની મહત્વની ભૂમિકા છે. ધાનેરા તાલુકામાં વધુને વધુ રક્તદાન માટે શિબિરનું આયોજન થતા હવે દરેક ગામમાં રક્તદાન કરવા માટે નાગરિકો આગળ આવી રહ્યા છે. ધાનેરા બ્લડ બેંકને 2 વર્ષ પૂરા થતાં સામે ચાલીને યુવાનો સાથે ખાસ કરીને મહિલાઓ પણ રક્તદાન કર્યું હતું. ધાનેરા ખાતે આવેલ વ્હાઇટ ક્રોસ બ્લડ બેંકમાં આજે 2 વર્ષના થઈ ગયાના નિમિત્તે રાખેલો હતો બ્લડનો કેમ્પ. એમાં અમે સામેથી આવીને બ્લડ દાન કરેલ છે અને એના જે કાર્યકરો છે ઉત્સાહિત છે અને ગામમાં દરેક યુવાનો અને સંસ્થાઓ એનાથી જોડાયેલા છે. ગમે ત્યારે કામ હોય તો એ અડધી રાતે કોઈને બ્લડ જોઈતું હોય તો આપી દે છે. અમારા ગામમાં કેમ્પ કર્યો તો અમે 60 બોટલ અપાઈ હતી, તો ગમે ત્યારે કોઈ ગામના આવ્યા તો એમને આપી દે છે. આજે વિશેષમાં ખાસે જોવા મળ્યું કે બહેનો પણ રક્તદાન કરતા હતા, એ બી નવું જાણવા મળ્યું અને કરવું જોઈએ દરેકે, એને સાથ સહકાર આપવો જોઈએ અને કામ સારું છે બ્લડ બેંકમાં. શરૂઆતમાં જોઈએ ને હવે જો કેટલો ફરક પડ્યો રક્તદાન અને ધાનેરા તાલુકામાં. હા, પહેલાં અહીંયા કોઈ એટલો બધો ખબર નથી કે બ્લડ ક્યાં મળતો નહોતો, જોઈએ ત્યારે ઘણા ફોફા મારવા પડતા હતા, અત્યારે ગમે ત્યારે મળી જાય છે ધાનેરામાં. ધાનેરા ખાતે યોજાયેલા રક્તદાન શિબિરમાં આજે રક્તવીરોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું, જેમાં ધાનેરા તાલુકાના પૂર્વ ધારાસભ્ય જ્યોતિભાઈ પટેલ સહિત અનેક આગેવાનો આ શિબિરમાં હાજર રહ્યા હતા. આજે ધાનેરા ખાતે વ્હાઇટ ક્રોસ બ્લડ બેંકના 2 વર્ષના ઉદઘાટન પ્રસંગે આજે અહીંયા સારું બ્લડ કેમ્પનું પણ આયોજન કરેલું અને સારા દાતા ડોનેટ એવા 60-70 બ્લડનું પણ હવે સુધી થઈ ગયું છે અને 7 સુધી 100નો આંકડોને પાર થાય એવી પણ મારી ગણતરી છે. અને આવા ભગીરથ કાર્યમાં સૌ યુવા મિત્રોને મારી વિનંતી કે આવો સૌ સાથે મળી અને આવી બ્લડ બેંકોને આપણે મજબૂત કરીએ. કોરોના કાળમાં પણ ખૂબ આ બ્લડ બેંકે સારી સેવાઓ આપી હતી અને ભવિષ્યમાં પણ જરૂર પડે તો દરેક સમાજને આવી અવિરત કાર્યમાં સૌ ભગીરથ બનીએ અને દરેક ગામે ગામ તાલુકા વાઇઝ કેમ્પ કરીએ અને બ્લડ બેંક મજબૂત હશે તો આવતા ભવિષ્યમાં ક્યારેય પણ કોઈ નાના મોટા પ્રસંગમાં તકલીફ નહીં પડે અને સૌ સાથે મળી અને સાથ સહકાર આપીએ અને આવી બ્લડ બેંકો ખૂબ મજબૂત બને અને દરેક સમાજના ગમે ત્યારે ગમે તે તકલીફમાં પણ પરિસ્થિતિમાં આવી બ્લડ બેંકો આપણા પગભર હોય તો આપણી સાથે ઊભી રહે અને કોઈને તકલીફ ન પડે અને કોઈનો જીવ ન જોખમાય એવી મા જગદંબાને પ્રાર્થના કરું અને એમને પણ ખૂબ પ્રભુ શક્તિ આપે અને ખૂબ સારી સેવા કરવાનો મોકો આપે.